माननीय मुख्य आरोग्य अधिकारी श्रीनी अध्यक्षतामां पालिकानी वडी कचेरी खंडेराव मार्केट खाते शेल्टर मैनेजमेंट कमिटी नी बैठक मळी। वडोदरा महानगर पालिका नी वडी कचेरी खंडेराव मार्केट खाते शेल्टर मैनेजमेंट कमिटी नी बैठक मळवा पामी हती, जेमां प्रेजेंटेशन थकी आगामी कामगीरी अंगे चर्चा विचारणा करवामां आवी हती। जे तमाम कामगीरी छे ते आगामी समयगाळामां करवामां आवनार छे तेना संदर्भे शेल्टर मैनेजमेंट कमिटी नी चर्चा विचारणा करवा माटे बैठक मळी हती। आ बैठकमां महत्वना अधिकारीओ पदाधिकारीओ हाजर रह्या हता। आ बैठक माननीय मुख्य आरोग्य अधिकारी श्रीनी अध्यक्षतामां आयोजन करवामां आव्युं हतुं। आगामी कामनी रणनीति अंगे बैठक करवामां आवी हती। आ समये कोंगी कोर्पोरेटर पुष्पाबेन वाघेलाए जणाव्युं हतुं के वडोदरा शहेरमां लोको ठेर ठेर तकड़ती ठंडीमां पण फूटपाथ पर वस्ता नजरे चढ़ी रह्या छे। सुप्रीम कोर्टे पण टकोर करी छे के व्यक्ति फूटपाथ पर जीवन व्यतीत करे ते सारी बाबत नथी, तेमज वडोदरा कोर्पोरेशन द्वारा आ प्रोजेक्ट पाछळ करोड़ों रूपियानो खर्च करवामां आव्यो छे, पण चोक्कस अभाव आयोजनना पगले भिक्षुको त्यां रहेता नथी अने शेल्टर हाउस खालीखम जोवा मळे छे। त्यारे आ अंगे जरूरी सूचना अंगे शेल्टर मैनेजमेंट कमिटीनी बैठक मळवा पामी हती। जे छे नाइट शेल्टर आपणा जे छे शहेरनी अंदर चाले छे, એ શહેરમાં જે ગરીબોના લોકોને આપણે મોબિલાઇઝ કરતા હોઈએ છીએ, એની એક શેલ્ટર કમિટી છે જે લોકોનું કામ છે કે આ શેલ્ટરમાં આપણે કેવી રીતે સારી રીતે કામગીરી કરી શકીએ, એમાં શું સુધારા કરી શકીએ, એના માટેની કમિટીનું આજે મિટિંગ છે અને એમાં અમે ચર્ચા કરી રહ્યા છીએ અને જરૂરિયાત જે સૂચના આવશે એ પ્રમાણે એનો અમલ કરવામાં આવશે। સાહેબ અત્યાર સુધી કેટલા લોકોને સ્થળાંતર કર્યું? આ રોજે રોજની કામગીરી છે, રોજે રોજ લગભગ આપણી કેપેસિટી 350 લોકોની છે અને લગભગ 150-200 લોકોને રોજ મોબિલાઇઝ કરવામાં આવે છે। પુષ્પાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ પ્રોટેક્શન એ નથી મળી રહ્યું, પોલીસ એનું કામ કરે છે, પોલીસ અને સરકારના અન્ય વિભાગો બંને જગ્યાએથી અમે સંકલન કરીને જ્યાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં ત્યાં અમે ભિક્ષુકોને બધાને મોબિલાઇઝ કરતા હોઈએ છીએ અને જેમ જરૂરિયાત જણાય તેમ કામગીરી કરવામાં આવે છે। ભિક્ષુક લોકોને ભિક્ષુક ગૃહમાં મૂકવામાં આવે છે અને એની કાયદાકીય મર્યાદા છે, એ મર્યાદાઓને અનુસરીને કામ કરવામાં આવે છે। વડોદરા શહેરમાં જે રેન બસેરા છે એના શું શું કામગીરી થાય છે અને શું શું કામગીરી આગામી દિવસોમાં કરવાની છે એના અનુસંધાનમાં શેલ્ટર મેનેજમેન્ટ કમિટીની આજે મિટિંગનું આયોજન કરાયેલું હતું। એમાં એક પ્રેઝન્ટેશન કર્યું છે કે આ રીતની કામગીરી હાલમાં કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ અને સફળ કરવા માટે કામગીરી કરવી જરૂરી છે। મેં રજૂઆત કરેલી છે કે ભાઈ અમે ઘરેથી નીકળીને માર્કેટ સુધી આવ્યા હોય ત્યાં સુધીમાં જે લોકો ફૂટપાથ પર પડેલા છે એ લોકો બિચારા ફૂટપાથ પર જ રહે છે અને જે લોકો રાત્રિ દરમિયાન બી આપણે નીકળી જતા હોઈએ ત્યારે પણ ઘણા બધા આટલી કડકડતી ઠંડીમાં પણ એ લોકો ફૂટપાથ પર જ સૂતેલા હોય છે। આ તમામ લોકોને આપણે પોલીસનો બંદોબસ્ત લો કે પછી મેડિકલનો લો અને બધાની ટીમ સાથે એક ટીમ વર્કથી જો કામ કરીએ તો જે આશય સાથે સુપ્રીમ કોર્ટે આપણને આદેશ આપેલો છે કે શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ ઘર વિહોણું બહાર ફૂટપાથ પર સૂતેલું ન હોવું જોઈએ, એ દરેકને આપણે જે આશયથી કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી આયોજનનો અભાવ અંદર હોય છે અને એના કારણે આ લોકો ભિક્ષુકો જતા રહેતા હોય છે, તો આ બધું આપણે એક છત ઉપર થાય અને લોકોને જે લોકો બિચારા ની સહાય છે એ લોકોને એક સહારો મળી રહે એ રીતની અમારી મારી રજૂઆત હતી અને અત્યારે મિટિંગ ચાલુ છે અને આયોજનપૂર્વક આગામી દિવસોમાં કામ કરવાનું ટીમ વર્કથી એ રીતનું સૂચના આપેલી છે મેં। અત્યાર સુધી કેટલા ભિક્ષુકોને અને કેટલા એ લોકોને રેન બસેરામાં રાખ્યા? મને તો કશે દેખાતું એટલે નથી, કારણ કે આપણે જ્યારે રાઉન્ડ મારીએ છીએ ત્યારે તો જોઈએ છે કે યથાવત પરિસ્થિતિ છે। અહીંયા આ લોકો પણ હાજર છે જે સંસ્થાઓને સોંપ્યું છે કામગીરી, એ સંસ્થાઓવાળા પણ હાજર છે, સંસ્થાવાળાઓ એની ફરિયાદ કરે છે કે અમને પોલીસ બંદોબસ્ત મળતો નથી, અમે સમજાવીને લાવીએ છીએ તો એ પાછા જતા રહે છે, એટલે નહિવત પ્રમાણમાં આપણે કહીએ તો ખરું કે ભાઈ નહિવત પ્રમાણમાં એક એક શેલ્ટર હોમની અંદર બહુ તો 15-25 જણા જ હોય છે, વધારે તો હોતા જ નથી અને ઘણી જગ્યાએ અમે એવું પણ જોયું છે કે જે લોકોને ખરેખર છતવાળા છે એ લોકો પણ ત્યાં કોઈના કોઈ સંપર્કથી આશ્રય લઈને ત્યાં પોતાનું ભાડું બચાવવા માટે પણ રહેતા હોય છે, એવું પણ અમે જોયેલું છે ને એવી પણ રજૂઆત મારી કરેલી છે।